विश्वंदु परिषद अखिल भारतीय सामाजिक धर्म प्रसार वो विश्वंदु परिषद में जोड़ायो आज हमारी उम्र 60 वर्ष थी वो ये वक्त थी हूं माननीय श्री धर्मेंद्र भाई ने जानू छु विश्वंदु परिषद में वो जीवन हिंदू धर्म में समर्पित करेल छे तेवा माननीय श्री जॉलिन भाई आपने बड़ा परिचित छे परंतु विश्वंदु परिषद માં વર્ષોથી કાર્યરત છે જેમાં હતા માનીય શ્રી આપણા વિશ્વંદુ પરિષદ હિંમતનગર જિલ્લાના માનીય શ્રી જેડી જારા સાહેબ પોતે પ્રાંત વિધિ ભાઈ જીગરભાઈ જારી હિતેશભાઈ પટેલ જિલ્લા મંત્રી તરીકે છે માનીય શ્રી ભાવિનભાઈ વિશ્વંદુ પરિષદ ના કાર્યકર્તા મિત્રો યુવાનો આજે દીક્ષા લઈ રહ્યા છે દીક્ષિત યુવાનો જેને દીક્ષા લીધી છે એ દીક્ષિત યુવાનો અને હનુમાનજી મહારાજની સાક્ષીએ મારા પૂર્વ સંકલ્પ લઉં છું કે હું આ ત્રિશુલનો ઉપયોગ સાધુ સંતોની રક્ષા માટે મઠ મંદિરોની રક્ષા માટે આજે પ્રાંતિજ મુકામે ભવ્ય ત્રિશુલ દીક્ષા સમારોહ એવમ શૌર્ય યાત્રાનું કાર્યક્રમ અહીં જવા થઈ રહ્યો છે. પ્રશ્ન ઊભો થાય કે ષષ્ઠી પૂર્તિ વિશ્વ હિન્દુ પરિષદને 60 વર્ષ પૂર્ણ થયા, શા માટે બજરંગ દળ, શા માટે બજરંગ દળની શૌર્ય યાત્રા? તો બજરંગ દળમાં ત્રિશુલ દીક્ષા યાને ભારતની સીમાઓની રક્ષા, બજરંગ દળમાં ત્રિશુલ દીક્ષા યાને બેન બેટી ગૌ માતાની મઠ મંદિરની સંતોની રક્ષા. આ દેશમાં એક પણ બેન દીકરી લવ જેહાદનો શિકાર ન બને, એક પણ સંત પ્રતાડિત ન થાય, એક ઇંચ પણ ભૂમિ જિહાદીઓના હાથમાં ન જાય, એના માટેનો સંકલ્પ એટલે બજરંગ દળની ત્રિશુલ દીક્ષાનો સંકલ્પ. અને આ જ રસ્તા ઉપર વિશ્વ હિન્દુ પરિષદની યુવા પાંખ બજરંગ દળ એ આવનાર સમયમાં ભારતને કેવી રીતે અખંડ ભારત બનાવવું, સંવૈધાનિક હિન્દુ રાષ્ટ્ર બનાવવું એ તરફ આ ષષ્ઠી પૂર્તિમાં દેશભરમાં કાર્યક્રમો રહેવાના છે. હજારો લાખો યુવાનોને બજરંગ દળમાં જોડવાની યોજના વિશ્વ હિન્દુ પરિષદના સંગઠને એની અખિલ ભારતીય બેઠકમાં નક્કી કરી છે. તે મુજબ એક કાર્યક્રમની શરૂઆત આજના દિવસે થઈ છે. પ્રાંતિજના કાર્યકર્તાઓને પણ હું અપીલ કરું છું કે પ્રાંતિજના પ્રત્યેક ગામડાઓમાં, પ્રત્યેક ગલી મહોલ્લાઓમાં વિશ્વ હિન્દુ પરિષદની સ્થાપના થાય અને હિન્દુ સમાજનો જય જયકાર થાય એ જ પ્રાર્થના પ્રભુ પાસે કરું છું આજના દિવસે. જય શ્રી રામ. Yeah.
ગાંડા I'm gonna make you mine.
Let's go.
رجل 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 رجل